ગાંધીનું પરોઢિયું ભાગ 62. હું ડૉક્ટર સુરેશ અવૈયા, પૂજ્ય બાપુના ઇંગ્લેન્ડ અભ્યાસમાં ખોરાક વિષયક મુશ્કેલીઓનું વર્ણન કરીશ. ગાંધીજીના જીવનમાં બીજો પ્રસંગ બીજી કસોટી વધુ આકરી હતી. લંડન વાસ દરમિયાન ગાંધીજી માત્ર એક જ વાર ગંભીર કહી શકાય તેવી બીમારીમાં પડ્યા. તે માંદગી વખતનો આ પ્રસંગ છે. પરીક્ષાની તૈયારી કરીને વધુ પડતો શ્રમ કરવાથી તેમને સખત શરદી ઉધરસ થઈ ગયા. એ ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે કહ્યું, જો તમારે સાજા થવું હોય તો તમારે ગૌ માંસના રસાવાળી ચા અને માંસ લેવા પડશે. ગાંધીજીએ ડૉક્ટરને પૂછ્યું કે તમને ખાતરી છે કે એવો ખોરાક ન લઉં તો હું મરણ પામીશ? એમણે કહ્યું કે તબીબ તરીકે ડૉક્ટર વ્યવસાયના લાંબા અનુભવને આધારે હું કહી શકું કે ઇંગ્લેન્ડની ઠંડીગાર આબોહવામાં લોકો માંસ ખાધા વિના જીવી શકે નહીં. ગાંધીજીએ વિચાર કરવા માટે એક દિવસની મુદત માંગી. બીજે દિવસે સવારે ડૉક્ટર ગો માંસવાળી ગરમા ગરમ ઉકળતી ચા લઈ આવી અને કહ્યું, ચાલ છોકરા, ગાયો થઈને આ તાકાત આપનારું પીણું પી જા. ગાંધીજીએ ડૉક્ટરના મોં ભણે જોઈને કહ્યું, મને ફરીવાર કહો કે આ પીણું અનિવાર્ય છે અને જો ન પીવું તો હું ચોક્કસ મરું? ડૉક્ટરે ગાંધીજી તરફ ગંભીરતાથી જોઈને કહ્યું, તારે કાં તો આ ગૌમાંસવાળી ચા લેવી પડશે અથવા મરવું પડશે. ગાંધીજીએ એટલી જ ગંભીરતાથી ડૉક્ટરને કહ્યું કે ભગવાનની ઈચ્છા હશે તો હું મરીશ, પણ ભગવાનની એ ઈચ્છા તો કઈ જ ન હોઈ શકે કે માતાને ચરણે બેસીને લીધેલી પ્રતિજ્ઞા હું તોડી શકું. આ કિસ્સો ગાંધીજીએ ડૉક્ટર ઓલ્ડફિલ્ડ નામના એક શાકાહારી મિત્રને કહેલો. ડૉક્ટર ઓલ્ડફિલ્ડે આ પ્રસંગ પર ટિપ્પણી કરતાં જણાવેલું કે થોડાક વર્ષોમાં પેલો ડૉક્ટર તો મરણને શરણ પામ્યો, પણ ગાંધીજી તો પોતાની વીરતાથી દુનિયાને ધ્રુજાવતા વર્ષો સુધી જીવ્યા. અસ્તુ.